થઈ રહી છે. ખેલૈયાઓ અવનવા સ્ટેપ રજૂ કરીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે નવરાત્રીના પર્વમાં વિપક્ષના નેતા ગરબે ઘૂમતા નજરે પડ્યા છે. અમરેલીમાં ઘર આંગણે ગરબાની રમઝટના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. નવરાત્રીનો ચોથા નોરતાનો દિવસ હતો જ્યારે અમરેલીમાં પરેશ ધારાણીએ ઘરના આંગણે ગરબે ઘૂમ્યા હતા. તો આ દ્રશ્યોમાં જોઈ શકો છો પરેશ ધારાણી, વિપક્ષના નેતા જેઓ ગરબે ઘૂમી રહ્યા છે. આ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર ફોન લાઈન પર. જી નરેન્દ્ર, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ધારાણી હંમેશા જ્યારથી વિપક્ષના નેતા બન્યા છે અને એ પહેલા પણ લોકોની વચમાં હંમેશા જવાનું પસંદ કરતા હોય છે, અને અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે એવા સમયે લોકો વચમાં તેઓ એમનું જે વતન છે જ્યાંથી તેઓ ચૂંટાઈ આવે છે ત્યાં પહોંચ્યા હતા, અને ત્યાં શેરી ગરબાનો આનંદ તેમને માણ્યો હતો. અગાઉ પણ વારંવાર જોવા મળ્યું છે કે પરેશ ધારાણી ચાહે ચા બનાવતો વિડીયો સામે આવ્યો હોય, સાપ પકડતો વિડીયો સામે આવ્યો હોય, અથવા તો તેઓ બસ ડ્રાઈવર તરીકેની ભૂમિકા ભજવતા હોય, એ રીતના વારંવાર એવા વિડીયો સામે આવતા હોય છે. અને એ જ પ્રકારનો આ વિડીયો કે જેની અંદર તેઓ ખેલૈયાઓ સાથે એક સારું રમવાનું જાણતા અથવા તો ગરબા રમવાનું જાણતા હોય એ રીતના તેઓ ગરબાના સ્ટેપ સાથે ઝૂમી રહ્યા હોય તો આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે. પરેશ ધારાણી હંમેશા લોકોની વચમાં જવાનું પસંદ કરતા હોય છે, અને એ જ પ્રકારનો આ વિડીયો છે કે જ્યાં લોકોની વચમાં જઈને તેમને એક ખરા લોકનાયક જ્યારે હોય છે ત્યારે લોકોની વચમાં જવું મહત્વનું હોય છે, અને એવા સમયે આ લોકોની વચમાં જઈને તેઓ ગરબે ઝૂમતા હોય એક સામાન્ય માણસની જેમ, એ રીતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને પોતે પણ ખૂબ ગરબા રમવાનો એમનો શોખ હોવાનું પણ તેમને આ વાતચીતમાં આગળ પણ જણાવ્યું હતું, અને એ જ બાબત એમને જ્યારે આ વિડીયો સામે આવે છે કે જ્યાં તેઓ ખેલૈયાઓ સાથે નાચી રહ્યા છે એ જ સાબિત કરે છે કે તેઓ લોકોની વચમાં જઈને જે પણ સામાન્ય લોકો કરતા હોય છે કરવામાં માનતા હોય છે. જી જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.